वन्देहं तीर्थराजं तत् धाम वृत्तलयाभिधम्। कंद करुणा निधि केवल सुख कंद पांच दिवस नी कथा व्यवस्थित पांचे पांच दिवस व्यवस्थित सांभळजो अने हृदय में उतारजो मन नी अंदर थी बधा ज भार ओछा करी अने वृत्ति भगवान में जोड़जो आवू समय आवो कहीने गंगा जी नो किनारो नाणू मळशे पण टाणू नहीं मळे। एक आ गंगा, बीजी भगवानी कथा वार्ता रूपी गंगा। आ गंगा शरीरना मेल धुए અને કથા ગંગા છે મનના મનના મેલ ધોવે એટલે બીજી કથા ગંગા અને ત્રીજી આ સંતો છે ને એ જંગમ તીર્થ કહેવાય સંતો પણ ગંગા જેવા જ છે આ ગંગા અહીંયા સ્નાન કરવા આવવું પડે અને સંત ગંગા છે ને એના ચરણોમાં તમે બેસો એટલે તમારે ત્યાં જ ગંગા જેમ ઘેરે રહેતા હોય એમ જ રહીએ તો શું યાદ રાખીએ પણ કંઈક પ્રસંગ એવો બને એ પ્રસંગ જો આપણને યાદ રહી જાય તો સ્વામિનારાયણ ભગવાનનું વચન એવું છે કે અંતકાળ આવે ત્યારે એ ભક્ત ભગવાનના ધામને પામે। જેમ એક માં પોતાના દીકરાની ચિંતા કરે એમાં સંતો છે ને આપણા સૌ કોઈની ચિંતા કરે છે। આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણને આવા સંતોની પ્રાપ્તિ થઈ અને આ પતિત પાવની માં ગંગાના ગોદની અંદર આપણને સૌ કોઈને અહીંયા લઈ અને આવો પાંચ પાંચ દિવસનો ભગવાનની દિવ્ય કથાનો લાભ જે અપાવે છે। अशरण शरण आनंद करण हरण कली मल मद रूप फंद करुणा सागर रूप उजागर प्रेमानंद के इष्ट ब्रज चंद प्रेमानंद के इष्ट ब्रज चंद सहजानंद सहजानंद स्वामी नारायण करुणानिधि।
कंद सहजानंद सहजानंद स्वामी नारायण સ્નાન કરજો, સંતોના મુખેથી કથા વાર્તાનું શ્રવણ કરજો અને ખૂબ ભજન અને ભક્તિ દ્વારા આજે સમય આજે અવસર આપણને મળ્યો છે એનો લાભ લેજો. વાતાવરણમાં આપણે આવો લાભ મળતો હોય છે તો તમે ખૂબ સંતોની કથા વાર્તાનો લાભ લ્યો છો, ભજન કરો છો, વિશેષ ને વિશેષ આપણી યાત્રા ખૂબ સફળ અને સારી થઈ છે. આપણે બદ્રીનારાયણના પણ દર્શન કરી આવ્યા છો એ જાણીને ખૂબ આનંદ થાય છે. મહારાજ આપણા જીવનમાં અવારનવાર અવારનવાર લાભ આપતા રહીએ. અહીંયા ભગવાનના ભક્તો ભક્તિ કરવા માટે આવે છે અને વડતાલ સંસ્થાએ એવું સરસ મજાનું આયોજન કર્યું કે માત્ર દર્શન નહીં પણ કથા વાર્તાનો લાભ, અનુષ્ઠાનનો લાભ એ પણ મળતો હોય. આ મોક્ષની ભૂમિ છે, આ તપોની ભૂમિ છે. અહીંયા ઘણા ઋષિ મહાત્માઓએ તપ કરીને, જ્યારે એમ કહેવાય કે તપ કરી કરીને એમ કહેવાય રાફડા થઈ ગયા, વિચાર કરો. અહીંયા તો હજારો ઋષિઓ, પેલા રાજાઓ મોટા એનો રાજપાટ છોડીને ઋષિકેશની અંદર ગંગા કિનારે તપ કરવા આવતા હતા. અને આ ભૂમિનો એવો પ્રતાપ છે, તમે ખાલી 2 કલાક નિંદર થાય તો સવારે તમે ફ્રેશ થઈ જાઓ, તમને થાક ન રહે. આપ સૌ ભક્તો ભાગ્યશાળી છો કે માં ગંગાના કિનારે બેસીને કથા શ્રવણનો લાભ લૂંટો છો. પૂજ્ય સંત વલ્લભ સ્વામી બહુ સરસ કથા સંભળાવે છે, વસનામૃતનું અતિ ગહન શાસ્ત્ર એવું કથા સંભળાવે છે. અહીંયા ગંગા સ્નાનથી શરીરના મેલ ધોવાય અને કથા શ્રવણથી મનના મેલ ધોવાય છે. આ 2 કામ તમે અત્યારે કરી રહ્યા છો. અખંડ ભગવાનનું ચિંતન થતું હોય અને એ ચિંતવન કરતા થકા જો એનો દેહ પડી જાય તો પણ એને ભગવાનના ધામની પ્રાપ્તિ થતી હોય છે. અને આપણે તો માં ગંગાજીના ગોદની અંદર બેસી, ગંગાજીના તટે બેસી અને કથા શ્રવણ કરી રહ્યા છે. લાકડાની સાથે ખીલી મૂકવામાં આવી હોય તો એ ખીલી પણ તરી જાય છે. એમ તમે બધા ભક્તો આ સત્સંગની સાથે તમારું મન પૂર્વી રાખજો, સંતો ભક્તોની સાથે તમારું મન એક રાખજો તો તમે ચોક્કસ તરી જશો. તાપર પ્યારી ભગવાનની જ્યારે અતિ કૃપા થાય છે ને ત્યારે આપણે માં ગંગાજીની ગોદમાં આવી અને 5-5 દિવસ સુધી આપણે સંતોના મુખેથી ભગવાનના રસરૂપ રૂપી ભગવાનની કથાનું આપણે શ્રવણ કરી શકીએ છીએ. આપણને સરસ આ સંતોના સહયોગથી
પવિત્ર ગંગા નદીના કિનારે ભગવાનની પરાવાણી વચનામૃત એનું આપણને શ્રવણ કરવા મળે છે. પવિત્ર એવી ગંગા નદી છે એમાં પણ ભગવાનની પરાવાણી એ વચનામૃતની કથાનો લાભ આપણને મળે છે એ બહુ આપણા મોટી ભાગ્યની વાત છે. મોતી માલ ઉતરી ઉરધારી મોતી માલ ઉતરી ઉરધારી રંગીલા વાલા છે લગુમાં મૂર્તિ તુમારી સુખદાની માતા પિતા જ્યાં સુધી આપણા પર રાજી ના થાય ત્યાં સુધી ભગવાનને સંતોએ રાજી થતા નથી. તમારી પરમ ફરજ છે, તમારા માટે પરમ તીર્થ એટલે માતા પિતા. માતા પિતાની સેવા ના કરો એનો રાજીપો ના લ્યો, અને મંદિરની સેવા કરો કાં તો કોઈ બીજાની સેવા કરો તો ભગવાન સ્વીકારે નહીં, ભગવાન રાજી ના થાય. મા ગંગાની ગોદ એવી છે કે એમાં બેઠા 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 જ્યારે ભજન થતું હોય અને ચિંતન થતું હોય ત્યારે ખરેખર અંતરમાં શાંતિ થાય. ભગવાન સ્વામિનારાયણ ઉત્સવ કરતા હોય બ્રહ્માનંદ સ્વામીને પોતાની પાસે ઊભા રાખે, સ્વામીનો ખેસ ઊંચો કરીને એમ કે કે કોઈનો અંતકાળ આવે ને બ્રહ્મ મુનિનું ફાંદ યાદ આવશે ને તો પણ એનો મોક્ષ થશે. કહેતા આ સંપ્રદાય એવો છે જે પેટને જોવાથી કલ્યાણ આપે મોક્ષ આપે. ભગવાન સ્વામિનારાયણ કે અમે ઉત્સવો કરીએ શું કામ કરીએ છીએ, અંત સમયે આ ઉત્સવ કોઈને યાદ આવે ને તો એનું કલ્યાણ થઈ જાય. મોટા ભાગ્ય તમારા મળ્યો આવો જોગ, એ મોટા ભાગ તમારા મળ્યો આવો જોગ, આ બ્રહ્માંડમાં ક્યાંથી મળે આવો રૂપાળો યોગ. કેટલાય જન્મના પુણ્ય ભેળા થયા હોય ત્યારે આ બધું એક સાથે આવીને ભેગું થતું હોય છે. મંદિર મેળી મેલી એકલા સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થા દ્વારા આવું પહેલી વાર આયોજન હતું અને એમાં પણ સીધા 550 જેટલા હરિભક્તો, અત્યારે આપણી સંખ્યા 544 ભક્તોની સંખ્યા છે ટોટલ બધાય થઈને. જય સ્વામિનારાયણ. આ શિબિર મારી ક્લબના બહારની છે, મેં આવું ધાર્યું પણ ન હતું. આ સંતોએ ખૂબ પરિશ્રમ કર્યો છે. હું વિરડિયા પરિવાર વતી શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલના મુખ્ય કોઠારી સંત સ્વામી સુખ સ્વામી શ્યામ સ્વામી અને દરેક સંતો અને દરેક સ્વયંસેવકોનો આભાર માનું છું, અને મારા દીકરા મોહિત સહિત વિરડિયા પરિવારમાં સત્સંગ વધતો રહે એવી માંગણી કરું છું. જય સ્વામિનારાયણ. ખાસ તો કાનજીભાઈના મમ્મી પપ્પાનો ખૂબ ખૂબ આભાર કે કાનજીભાઈ જેવા સુપુત્રને જન્મ આપીને આપણે ગંગાજીની કોચમાં શિબિરમાં લાવ્યા એ બદલ કાનજીભાઈના મમ્મી પપ્પાનો ખૂબ ખૂબ આભાર. આ સંતોની જોડે રહીએ તો આપણને
ગંગાજીના કિનારે આવું જે અનેક ગણું ફળ મળે સત્સંગ કરીને એવો લાવવા મળ્યો. અમે લોકો બધા જ સક્ષમ એવા છીએ કે પોતે દરેક માણસ ગંગાજીના કિનારે આવીને કરી શકે, પણ આવી રીતે સત્સંગમાં સંતોના સંઘમાં આવીને કરવું એ તો ટોટલી દુર્લભ લાભ છે. આવો દુર્લભ લાભ આપવા માટે અમે સંતોનો અને જે સ્વયંસેવક ભક્તો છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધન્યવાદ કરીએ છીએ કે આવું આયોજન સરસ મજાનું કર્યું અને બધાને પુણ્યનું ભાથું બાંધવા માટે સહભાગી બનાવ્યા. અમારી આ યાત્રા ખૂબ સરસ રહી છે, તેમાં કાંઈ વિઘ્ન આવ્યું નથી અને બસ હરિકૃષ્ણ મહારાજની એ જ પ્રાર્થના કરી કે આવીને આવી શિબિર વડતાલ સામે મંદિર દિવસે દિવસે કરતું રહે અને લાભ અમને આપતું રહે. આ શિબિરમાં મને એવું થાય છે કે ઘરે જવાનું મન જ નથી થતું. 10 દિવસ કંઈ કતા રહ્યા કંઈ ખબર જ ના પડી. દરેક હરિભક્તોનું પંચ અક્ષરધામ પાકું પાકું ને પાકું. જય સ્વામિનારાયણ. આપણે એમ કહી કે આ શિબિરમાં બધા આપણે આવ્યા એટલે આપણે બધાને મોક્ષ હોય છે, પણ આપણે મોક્ષમાં જ બેઠા છીએ, આપણે સ્વર્ગમાં જ બેઠા છીએ જો આપણે શિબિરમાં આવીને એટલે મોક્ષ. અહીંયા વંદુના પાઠનું અનુષ્ઠાન, વચનામૃત, ગંગા પૂજન, મહાપૂજા, પિતૃસમર્પણ, ગંગા સ્નાન વગેરેમાં ખૂબ જ આનંદ આવ્યો. આ ગંગાના તટે જે સત્સંગ શિબિરનું આયોજન કર્યું છે તો અહીંયા સહેજે સહેજે આ કાયમના માટે આપણને યાદગાર બને એવી આ સત્સંગ શિબિરનું આયોજન કર્યું છે. કાનજીભાઈ વિરડિયા જે કાર્ય કરી રહ્યા છે કે બિલ્ડિંગ બનાવે તો એનો પાયો મજબૂત કરે એમ આપણા સત્સંગની અંદર પણ આપણા સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો એ જ મુખ્ય આપણે શ્યામ સ્વામીએ અહીંયા આપણી યાત્રા દરમિયાન કથાને જ મુખ્ય આપણો સત્સંગનો પાયો ગણાવી અને પવિત્ર સંતોના મુખે આપણને કથા વાર્તાનો જે લાભ મળ્યો અને આપણના જીવનની અંદર જે ભાથું પ્રાપ્ત થયું એ જ મુખ્ય વસ્તુ છે અને એ જ મને ખૂબ ગમ્યું. જય સ્વામિનારાયણ. અમે શરૂઆતથી શિબિરમાં જોડાયા નહોતા, પણ સ્વામીના અનુગ્રહથી પાછળથી શિબિરમાં જોડાયા. સ્વામીએ પરમિશન આપી એના માટે ખૂબ ખૂબ આભાર. અને સભામાં અમને શિબિરમાં એ ગમ્યું કે સ્વામીએ વાત કરી કે બિલાડીના બચ્ચા જેવા ભક્ત થાઉં, એટલે એ વાત સાંભળ્યા પછી મને એટલો બધો આનંદ દિલમાં થઈ ગયો કે હવે આપણે કંઈ ચિંતા કરવાની નથી, જે ચિંતા કરવી ના છે એ મહારાજને જ કરવાની છે. હરિકૃષ્ણ મહારાજની કૃપાથી સાક્ષાત ભગવાન પ્રગટ વડતાલમાં વિરાજમાન છે. સંતોના રૂડા આશીર્વાદથી દરેક હરિભક્તોના સ્વાસ્થ્ય ખૂબ સરસ રહ્યા છે અને આવા દાતાશ્રી બેરડિયા પરિવાર તરફથી પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા નવા કાર્યો કરો એવા તમામ હરિભક્તોના રૂડા આશીર્વાદ. જેને માટે આપણે અહીંયા આવ્યા છે, નામ શું રાખ્યું છે? સત્સંગ શિબિર. સત્સંગ અને હરિકથા વધત વધત જાત, ખર્ચ શબ્દ અને નિજ સંગત ઘટત ઘટત ઘટ જાત. વધવા ઘટવાનું કારણ જો કોઈ હોય તો એ આ સંઘ છે, સત્સંગ છે અને એ આપણને અપાવનાર આભારી આ સંતો છે. કાનજીભાઈએ જે આનું આયોજન કર્યું, પહેલી વારનો મોકો છે, ઝડપી લીધો, એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને બધા સત્સંગીઓને આટલો મોક્ષ મેળવવાનો મોકો અપાયો તે બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અવસર નહીં મળે આવો રે.